રાજ્યમાં વધ્યો ઠંડીનો પ્રકોપ. 5.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર. ડીસામાં 10.1 ડિગ્રી, અમદાવાદમાં 11.4 અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન. સુરતમાં 3 અને 3.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા. સુરતથી 20 કિલોમીટર દૂર છે ભૂકંપનું કેન્દ્રબિંદુ. કેન્દ્ર સરકારની 10 ટીમો આજથી રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોનો કરશે સર્વે. કેન્દ્રીય સહાય માટે રાજ્ય સરકારે કેન્દ્રને આપ્યું હતું મેમોરેન્ડમ. 22 ડિસેમ્બરથી ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ કસોટી લેવાશે. શૈક્ષણિક ગુણવત્તા સુધારવા શિક્ષણ વિભાગનો નિર્ણય. આજે વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ. મુખ્યમંત્રી અને રેલવે મંત્રી ખુલ્લી મૂકશે યુનિવર્સિટી. આજે રાષ્ટ્રપતિ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. સુરક્ષાને પગલે સવારે 10 થી 12 વાગ્યા સુધી અન્ય મુલાકાતીઓ માટે રહેશે બંધ. અમિત શાહ આજે રાજકોટની મુલાકાતે પ્રમુખ સ્વામીના જન્મજયંતિ મહોત્સવમાં આપશે હાજરી.